गुजरात केंद्रीय विश्वविद्यालयना चौथा दीक्षांत समारोहमां सामेल थया केंद्रीय गृहमंत्री अमित शाह दीक्षांत समारोहमां पीएचडी अने एमफिलना 54 विद्यार्थीओने गृहमंत्रीए पदवी एनायत करी 20 विद्यार्थीओने एनायत कर्या सीयूजी चंद्रक। केंद्रीय गृह अने सहकार मंत्री अमित शाहे आज जूनागढ़ में एपीएमसी किसान भवननुं कर्युं उद्घाटन। जूनागढ़ जिला बैंकनी मुख्य ऑफिसनुं कर्युं खातमुहूर्त। सोमनाथ में महादेवना दर्शन करी पूजा अर्चना। केंद्रीय गृहमंत्री हस्ते सोमनाथ यात्रा एपनुं करायुं ई लोकार्पण। राज्यना अनेक जिल्लामां आजे पण वरसादी माहोल यथावत। डांग, तापी, पंचमहाल, अरवल्ली सहितना जिल्लामां मावठाथी खेती पाकने नुकसान। बपोर बाद गीर सोमनाथ तेमज कच्छमां भचाऊ अने गांधीधाममां करा साथे वरस्यो वरसाद। वधु बे दिवस गुजरातमां रहेशे मावठानो माहोल। રાજ્યમાં માવઠાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સર્વગ્રાહી સમીક્ષા। વિડીયો કોન્ફરન્સ થકી અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટર સાથે સાધ્યો સંવાદ। સત્વરે સર્વે કરી પાક નુકસાનની ચૂકવણી કરવા અપાયા આદેશ। માનવ મૃત્યુ તેમજ પશુ જાનહાનિ ન થાય તે માટે તકેદારીના પગલાં લેવા પર અપાયો ખાસ ભાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માઉન્ટ આબુમાં દાદી રતન મોહિનીના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં આપી હાજરી। મુખ્યમંત્રીએ બ્રહ્માકુમારીઝ સંસ્થાન દ્વારા નશામુક્તિ ભારત અભિયાનનો કરાવ્યો પ્રારંભ, સાથે જ સંસ્થા દ્વારા ચલાવાતા સમાજ જાગૃતિના અભિયાનની પણ કરી પ્રશંસા। ઊંઝાના જીરા માર્કેટમાંથી ઝડપાયું બનાવટી જીરું। ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડામાં 3,360 કિલો બનાવટી જીરું મળી આવ્યું। પૃથ્થકરણ માટે મોકલાયા બનાવટી જીરુંના નમૂના અહેવાલ બાદ કરાશે કાયદેસરની કાર્યવાહી। દક્ષિણ ભારતના પ્રવાસે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લક્ષદ્વીપની મુલાકાતે। રાષ્ટ્રપતિ મુર્મુએ આજે કવરત્તીમાં સ્વયં સહાયતા સંસ્થાઓના સભ્યો સાથે કરી વાતચીત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પ્રવાસને લઈને લોકોમાં ઉત્સાહ। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી બીજી વનડે મેચમાં ભારતનો નબળો દેખાવ। 26 ઓવરમાં 170 રને ટીમ આઉટ। બીજી મેચમાં ભારતની હાર બાદ સિરીઝ 1-1 થી બરાબર।